मामा नु घर केटले दीवो बढ़े एटले दिवाळी मां मामा ना घरे जाइए एटले मजा पड़ी जाए। जो के कोरोना ना समय मां घणा लोको પોતાના मामा ना घरे जवानू टाळी रह्या छे, त्यारे नवसारी ना सोलद्रा गाम ना अशोक भाई बनावेल मामा नु घर मेहमानों थी उभराई रह्यु छे। आ मामा ना घरे छे पक्षीओ, साप, ससला, बतक, रंगबेरंगी पतंगिया અને મોટો બગીચો જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ છે, અને સાથે જ મોટા તળાવમાં બોટિંગની મજા તો ખરી જ। નાના બાળકોને રમવાના અનેક સાધનો સાથે અશોકભાઈ પાસેથી પર્યાવરણને લગતી માહિતીનો ભંડાર પણ છે। આત્મનિર્ભર સ્થળે એક પણ પૈસો ખર્ચ કર્યા વગર પિકનિકની મજા મળે છે અહીં। એટલે હવે બાળકો પોતાના મામાના ઘરે જવાને બદલે મામાને લઈને સોલદરા ગામના અશોકભાઈને બનાવેલા મામાના ઘરે જવાનું પસંદ કરે છે। બહુ જ બહુ સરસ લાગ્યું। અમે આખું ફેમિલી અમે આવ્યા છે દિવાળીના વેકેશનમાં, અને નોર્મલી કેવું હોય કે દિવાળીની અંદર બધા મામાના ઘરે ફરવા જતા હોય, પણ આ મામાનું ઘર એવું છે કે જે પ્રકૃતિ પ્રેમી હોય, નેચર લવર્સ હોય, એના માટે તો આ બેસ્ટ લોકેશન છે ફરવા માટેનું। કારણ કે અહીંયા ઓલમોસ્ટ તમને મધની બધી જ જાતોનું સંવર્ધન જોવા મળે છે, પ્લસ તમને અલગ અલગ જાતના પતંગિયાઓ પણ જોવા મળે છે। અહીંયા એટલા બધા રેબિટ્સને, ડક્સને બધું છે કે નાના છોકરાઓને તો મજા પડી જાય છે। આ સોલધારામાં અહીંયા જે પિકનિક સ્પોટ ટાઈપ છે, બર્ડ્સ છે, સ્નેક્સ છે, એટલે ઝૂ પણ છે, અને બોટિંગ છે, ટ્રી હાઉસ છે, એ સિવાય પણ ઘણું બધું છે, અને ફ્લાવર્સ છે, ગાર્ડન ટાઈપ સમથિંગ, અને ખૂબ જ એન્જોય કરી શકાય છે અહીંયા આવીને। અને એક આમ ઇન્ટિરિયર મીન્સ કે ગામડામાં જવું છે એટલે આપણને ખૂબ જ ગમે એમ। પ્રકૃતિ સાથેનો પ્રેમ બીએસસી સુધી અભ્યાસ કર્યા બાદ પણ અશોકભાઈને એટલી હદે રહ્યો કે તેઓ પોતાનું ગામ છોડી ના શક્યા, અને ગામમાં તળાવ નજીક પોતાના 7 એકરના ખેતરમાં એક પિકનિક સ્પોટ બનાવી લોકોને પર્યાવરણ વિશે માહિતી આપે છે। મારી પાસે 3-1 હજાર બોક્સમાં 7-1 કરોડ મધમાખી છે, એ મધમાખી લઈને હું ફરું છું પૂરા ઇન્ડિયા એમ કે ચાલે 3 રાજ્ય ફરીને હની કલેક્ટ કરું છું। ગઈ સાલનું હની કલેક્ટ હતું મારું 70-80 ટન। મારા આવકને એક હિસ્સો હું નાખું છું પ્રકૃતિમાં, એમાં મને બનાવ્યું છે મેં મારું ઘરને પ્રકૃતિ મંદિર, ઇકો પોઈન્ટ, બીજા અર્થમાં કહીએ તો મામાનું ઘર, ને અહીંયા લોકો નેચર લવર બનવા માટે આવશે, અને ગામડામાં રહીને ધંધો કરવાનો એક એમ જાગે, આ મારો પહેલો એમ છે, કેમ કે ગામડા ભાંગી રહ્યા છે, ગામડાથી લોકો શહેર તરફ જઈ રહ્યા છે ને એ થાકી જાય છે, તો મારો એક એમ હતો કે જે લોકો નેચર લવર બને, પ્રકૃતિ પ્રેમી બને અને લોકો શાંતિ જીવે, ખાસ આ મારો એમ છે, અને એટલા માટે બની ગયું છે આપણું ઘર મામાનું ઘર જે લોકોને ગમે છે। અશોકભાઈએ પોતાના ઘરને પ્રકૃતિ મંદિર બનાવી મામાનું ઘર એવું નામ આપ્યું છે, જ્યાં આવતા લોકો પાસે કોઈ પૈસા લેવામાં નથી આવતા। અશોકભાઈ મધમાખી ઉછેર કરી આવક મેળવે છે, જેમાંથી કેટલોક ભાગ આ સ્થળના વિકાસ પાછળ ખર્ચ કરે છે। નવસારીથી રોનક જાનીનો અહેવાલ, ગુજરાત તક।